सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरत्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळन स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू 49 एमां छेल्ले कथा लखे छे राजा जड़भरतनी ભરતજી જેને મૃગલાના બચ્ચામાં હેત થવાથી મૃગલાનો જન્મ આવ્યો ત્રીજો જન્મ બ્રાહ્મણના ઘરે જળભરતનો આવ્યો છે ઉન્મત્ત થકા વર્તે છે જગતમાં ક્યાંય પ્રીતિ રાખવી નથી ક્યાંય બંધનને પામવું નથી આ જન્મે ભગવાન સુધી પહોંચવું છે એટલે જાની જોઈને ગાંડા જેવી ક્રિયા કરે છે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ભરતજી છતાં પણ બંધન થયું ત્યારે આવા 3 જન્મ ધરવા પડ્યા પછીથી જળભરતને એના પિતાએ ભણાવવા પ્રયત્ન કર્યો ન ભણી શક્યા પિતા ધામમાં સીધાવ્યા ભાઈઓએ ખેતરની સેવા આપી એમાં ડાકુઓ દેવીના મંદિરમાં લઈ ગયા ત્યારે દેવી ચોર લોકો પર કોપાયમાન થઈને એમનું લોહીમાં સ્પી અને ભરતજીની આગળ જળભરત આગળ હાથ જોડીને ઊભા છે અને વારંવાર માફી માગે છે વિનંતી કરે છે કે માફ કરજો આ પાપીઓએ તમને પીડ્યા તમે તો ભગવાનના ભક્ત છો આવી રીતે દેવીએ ત્યાં પ્રાર્થના કરી છે અને આગળ આવે સ્વામી લખે છે કડવું 50 એમ કહી દેવી ગઈ છે સમાયજી નથી હર્ષ શોક જળ ભરતને કાયજી તેહ સમે રાજા આવ્યો એક ત્યાયજી નામ રહુગન બેસી સિબી કાયજી દેવી જળભરતને વિનંતી કરીને માફી માગીને પોતે જે મૂર્તિમાંથી પ્રગટ થઈ હતી એ મૂર્તિની અંદર ભદ્રકાળી જે દેવી છે સમાઈ ગઈ છે જળભરતને તો નથી હર્ષ નથી શોક એનું ખડગે કરીને મસ્તક કપાવવાનું હતું ત્યારે જળભરતને નહોતો શોક અને જ્યારે દેવી થકી જળભરતની રક્ષા થઈ ત્યારે જળભરતને નથી હર્ષ હર્ષ અને શોકથી રહિત થઈને પરમાત્માના ચિંતવનને વિશે મસ્ત થઈને જળભરત પોતાના જીવનને વ્યતીત કરી રહ્યા છે આ લોકની કોઈ પણ સુખ દુઃખની પરિસ્થિતિ જ્ઞાનીને સુખી અને દુઃખી કરી શકતા નથી સદગુરુ ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં કીધું જ્ઞાનીને તો અનંત લોચન છે જ્ઞાનીને જેટલું કાપતા આવડે એટલું ભગવાનના માર્ગે ચાલેલા જે કોઈ પ્રકારના ભક્તો શાસ્ત્રમાં કીધા છે મૂળપણાના પ્રેમી આદિક
એટલું કોઈને કાપતા ન આવડે. જ્ઞાની પાસે અનંત લોચન, અનંત પ્રકારની સમજણ, જેના કારણે સુખ અને દુઃખના બંને પ્રસંગોમાં, જેમાં હર્ષ અને શોક જગત પામી જતું હોય એવા તમામ પ્રસંગોમાં જ્ઞાની છે એ દરેક એવા પરિસ્થિતિઓને કાપીને પોતે ભગવાનની અંદર મસ્ત રહી શકે છે, ભગવાનને ધારી શકે છે, ભગવાનને કરતા હરતા સમજી શકે છે, ભગવાનનું સર્વકાળે સર્વ જગ્યાએ સ્વામિત્વ અને ભગવાનનું કર્તૃત્વ એને સારી રીતે સ્વીકારી શકે છે, પ્રેમથી સ્વીકારી શકે છે. બીજા પ્રકારના ભક્તને જ્યારે છેલ્લે ના આરો મળે ત્યારે એવું વિચારે ભગવાનની ઈચ્છા, જ્ઞાની પહેલેથી જ વિચારે છે ભગવાનની ઈચ્છા. બીજા પ્રકારના જે ભક્તો છે એને કર્તૃત્વ કદાચ ભગવાનનું પાછળથી જણાય છે, ભક્ત છે એટલે ભગવાનમાં જ છેલ્લે જવાનું, પણ જ્ઞાની છે ને એ પ્રથમથી જ ભગવાનને એવો સમજે છે. શ્રીજી મહારાજને પણ એ અંગ ગમતું. મહારાજે કહ્યું સમજણવાળા છે અમને ગમે છે. મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધાનું સમજણનું અંગ કીધું. પછી જેને જે પ્રકારના અંગ હોય એ બરાબર છે, વિશ્વાસના અંગમાં પણ જ્ઞાન જોઈએ, પ્રેમના અંગમાં પણ જ્ઞાન જોઈએ, પણ જ્ઞાનથી થયેલું છે એ ક્યારેય નાશ નથી પામતું. અહીં આગળ કહે છે કે ભરતજી જે છે જળ ભરત, એને હર્ષ અને શોક કાંઈ ના થયો. એ ત્યાં આગળ માતા તો સમાઈ ગયા, મડદાઓ ત્યાં પડેલા છે, જળ ભરત ત્યાંથી આમ થોડાક આગળ નીકળ્યા અને એ તો પોતાની મસ્તીની અંદર મસ્ત છે. એને કોઈ પોતાનું ગામ નથી, એને પોતાનું કોઈ ઘર નથી, એને પોતાનું કોઈ કાર્ય નથી. એનું કાર્ય એક જ છે, ભગવાનને પામવું. એનું લક્ષ્ય એક જ છે, ભગવાન સુધી પહોંચી જવું. આના પછી એક પણ જન્મ ન ધરવો પડે એવું જે જળભરતનું લક્ષ્ય છે, એ લક્ષ સિવાય જળભરતને બીજી કોઈ પ્રકારની ઈચ્છા નથી. જેના કારણે એને એવું નથી કે હું આવે અહીંથી મારા ગામ જતો રહું, એને એવું નથી કે હું મારું ખેતર હતું ત્યાં જતો રહું, એને એવું નથી કે હું મારા ભાઈઓ ભેગા જતો રહું, કાંઈ નથી. બસ શ્વાસને પૂરા કરું છું, પ્રારબ્ધને, જળ ભરતને એક જ વાત હતી, પ્રારબ્ધને કાપું છું. આ દેહ પડે અને ભગવાનને મળવું છે, આ દેહ પડે અને ભગવાનને મળવું છે. મહારાજે પંચાળાના પહેલા વચનોદમાં કીધું કે ભગવાનનો ભક્ત છે એને સદાય એમ વર્ત્યા કરે. જ્યારે એને ભગવાનના ધામમાં માલ મનાય, ભગવાનની મૂર્તિમાં માલ મનાય, ત્યારે એને એમ થાય કે ક્યારે એ ભગવાનના ધામના સુખને પામીએ. એ તો દેહ પડવાની વાટ જોતો હોય, દેહ પડવાની વાટ જોતો હોય. હા, ભગવાનનો જે એવો ભક્ત કીધો, નિષ્કામ ભક્ત કે કોઈ પ્રકારની ઈચ્છા નથી રાખતો, પણ સૌ પ્રથમ શરૂઆતમાં બધાને પહેલાં ભગવાનના સુખ માટે સકામ થવું પડે છે. ભગવાનના ધામના સુખ, ભગવાનની મૂર્તિના સુખ, એના માટે સકામ જ થવું પડે. એ બાબતમાં સકામ થાય પછી ભગવાન એની નિષ્કામ ભક્ત જેવી સ્થિતિ કરી આપે છે. પણ જો ઘણા એમ જ કે આપણે તો શું ધામમાં લઈ જાય તોય શું, ના લઈ જાય તોય શું, પણ અહીં ભક્તિ ના કરે હરખી તો આમેય નથી જવાના. એટલે પહેલાં તો ભગવાન તરફનું ખેંચાણ ને ભગવાન તરફની સકામતા, સકામતા ખરી પણ ભગવાનના ધામની, ભગવાનની મૂર્તિની એ અતિશય વધારવી જોઈએ. અને પછી ભગવાન સ્વયં એવી સમજણીયુક્ત આપણને કરી દે કે હવે હું ભગવાનના ધામમાં જાવ ને ભગવાનની મૂર્તિના સુખને લાયક છું, છતાં પણ ભગવાનને મને છેટો રાખવો છે, એની ઈચ્છાથી એને મને છેટો રાખવો છે, તો મારા માલિકની મરજી છે, તો હું એવું નથી ઈચ્છતો કે મને પોતાની પાસે રાખે. પાસે રાખે તો પાસે રહું, દૂર રાખે તો દૂર રહું. જન્મો જન્મ મને પૃથ્વી પર જન્મ આપે તો જન્મો જન્મ પૃથ્વી ઉપર જન્મ ધરું, જન્મો જન્મ માનો ગર્ભવાસ આપે તો માના ગર્ભવાસમાં જન્મો જન્મ રહું, પણ એમની ઈચ્છાથી નહીં કે મારા કર્મથી, નહીં કે મારી અણસમજણથી. એટલા માટે પહેલાં તો ભગવાનની મૂર્તિના ખેંચાણના સકામ ભક્ત થવું જોઈએ, ભગવાનના ધામના ખેંચાણના સકામ ભક્ત થવું જોઈએ. ભગવાનના ધામ અને મૂર્તિના સુખોના વિચારો શાસ્ત્રો થકી, મોટા પુરુષો થકી,
વાંચી સાંભળીને એનું મનન ચિંતન કરીને હંમેશા લોકની તમામ બધી જ સંપત્તિ આદિકને તુચ્છ કરવી જોઈએ. રોજ એકડો ઘૂંટવાથી એકડો આવડી ગયો, રોજ ABCD ઘૂંટવાથી ABCD આવડી ગઈ, રોજ કખ ગ ઘૂંટવાથી કખ ગ આવડી ગયા, એમ આ લોકની તુચ્છતા અને પરલોકનું પ્રબળ સુખ એના વિચારની અંદર જે સદાય મસ્ત રહે છે, એની ને એની અંદર ડૂબેલો રહે છે. થોડોક સમય થયો ને પાછો એ વિચાર પર જતો રહે, આ લોકમાંથી શું લેવાનું છે, આ લોકમાંથી જેને મળ્યું જે કંઈ મળ્યું એનાથી એને શું ફાયદો થઈ ગયો, કંઈ પણ મળ્યું, આ લોકમાં મોટું નામ મળ્યું કોઈને, આ લોકમાં મોટી સત્તા મળી કોઈને, આ લોકમાં કોઈને બહુ રૂપિયા મળ્યા, આ લોકમાં બહુ ગાડીઓ મળી, આ લોકમાં મોટા મોટા સિંહાસનો મળ્યા, આ લોકમાં મોટા મોટા હાર મળ્યા, આ લોકમાં મોટા મોટા પેપરોમાં મોટા હેડિંગો આવ્યા જેના, એને આ લોકમાંથી જે કંઈ મળ્યું એનાથી એને શું ફાયદો થયો? કોઈ જ ફાયદો નથી થયો. આજ સુધીના ઇતિહાસોમાં કોઈને આ લોકમાં જે મળ્યું છે એનાથી કોઈ ફાયદો નથી થયો. એનો જો વિચાર કરે તો એનું તુચ્છપણું થાય. અને જેને પરલોકની જ મહેનત કરીશ, જેને ભગવાનને મેળવવાની જ મહેનત કરીશ, જેને ભગવાનને વાલા થવાની જ મહેનત કરીશ, એ આખી રીત અને એ આખો રસ્તો જુદો છે. મેં કીધું એ બાજુ ટ્રાફિક જ નથી, આ બાજુ ટ્રાફિક જ ટ્રાફિક છે, એક્સિડન્ટ જ એક્સિડન્ટ છે. 1 માઇલમાં 100 એક્સિડન્ટ છે આ બાજુ, અને ઓલી બાજુ પર કરોડો માઇલમાં એકેય એક્સિડન્ટ નથી. આ બાજુ 1 માઇલની અંદર 100 ગાડીઓ હમાતી હોય ને તો એની જગ્યાએ 1 માઇલની અંદર 5000 ગાડીઓ હાલે છે. દ્રષ્ટાંત દઉં છું, એને સમજશો તો ખ્યાલ આવશે કે એ બાજુ હરીફાઈ જ હરીફાઈ છે, સ્પર્ધા જ સ્પર્ધા છે, ખેંચાતાન જ ખેંચાતાન છે, મારું તારું અઢળક પડ્યું છે, અહમ અને મમત્વની બેડીઓ ઢગલા બંધ પડી છે. આ જગતના બંધનોને લકચોરસીમાં ફરવા માટેના બધા જ ઉપકરણો ઢગલા બંધ એક રસ્તામાં પડ્યા છે, અને એક બાજુ કેવળ મહારાજનું સુખ, એક બાજુ કેવળ ધામનું સુખ, એક બાજુ કેવળ મુક્તોનું સુખ, એક બાજુ કેવળ નિર્બંધ થવા માટેના ઉપાયો, એક બાજુ કેવળ અનાસક્ત થઈને અનાદિ મુક્ત ભગવાનના પરમ એકાંતિક મુક્ત થઈને ભગવાનની મૂર્તિ બાજુ જોઈને અખંડ બેસી રહેવાય એવા થવાની રીત, ત્યાં આગળ કોઈ પ્રકારનો એક્સિડન્ટ નથી. કેવી બે બાજુની કેવી, એક બાજુ પર કેવી વિપરીતતા છે, એક બાજુ પર કેવી સાનુકૂળતા છે. જે સાનુકૂળતાને મેળવવા માટે આપણો જન્મ છે, જે સાનુકૂળતાના માર્ગે ચાલવા માટે આપણે સર્જાયા છે, ભૂલથી પણ આ લોકના સુગર કોટેડ સંપત્તિ માનપાન આદિ કોઈ પણ પ્રકારના સુગર કોટેડ સુખ કોટેડ દુઃખની અંદર ભૂલથી પણ આપણી વૃત્તિ ન જતી રહે. કારણ કે જ્યાં વૃત્તિ જશે એમાં જ પ્રવૃત્તિ થશે, જેમાં વૃત્તિ નહીં જાય પ્રવૃત્તિ થાય જ નહીં. વૃત્તિ જ્યાં જાય છે એ જ પ્રવૃત્તિ થાય છે, જ્યાં વૃત્તિ જાતી નથી એ પ્રવૃત્તિ કોઈ દી થતી નથી. જળ ભરતને વૃત્તિ જ એવી છે કે મારે મારો છેલ્લો જન્મ કરવો છે. જળ ભરતને એવું પોતે નક્કી જ એને કરી રાખ્યું છે કે હવે મારે બંધાવવું જ નથી. આપણે પણ શું આના પછી કોઈ જન્મ ધરવો છે? આપણા પોતાના આત્માને આપણે પૂછીએ, આપણે બધા સત્સંગમાં છીએ, મહારાજના થઈને રહ્યા છીએ, મોટા પુરુષના થઈને રહ્યા છીએ, સંતો ભક્તોના થઈને રહ્યા છે, આ સત્સંગમાં આપણે આના પછી કોઈ જન્મ ધરવો છે ખરો? તો કે ના, આપણે બધાને છેલ્લો જન્મ કરવો છે. આપણે બધાને હવે આ લોકમાં આપણા કર્મ બંધનથી કે આપણી વાસનાથી અહીં નથી આવવું, આપણે ટાળીને શુદ્ધ થઈ જવું છે. આવું તો આપણા બધાનો નિર્ધાર છે. ત્યારે જ હું સાધુ થયો છું, તમે હરિભક્તોમાં છો, તમે રોજ વાતો સાંભળો છો, પણ આપણી જળ ભરત જેવી ક્ષણે ક્ષણનું અનુસંધાન આપણી પાસે કેટલું, આપણી જાતને આપણે પૂછીએ કે આ વાતનું અનુસંધાન હું વાત કરું છું તો મને કેટલું, તમે સાંભળો છો તો તમને કેટલું. બસ આ વાત જે છે ને એટલી જ આપણને ખેવના છે. મને અનુસંધાન 1 અઠવાડિયે આવે છે તો સમજવાનું કે આપણી ખેવના હજુ એટલી પ્રબળ નથી,
જે કાર્ય આપણે કરવા માટે ખરેખર સત્સંગમાં છીએ, બીજું કે એ કાર્ય કરવા માટેનો સમય આપણી પાસે કોઈ ફિક્સ નથી, કારણ કે આ શરીર માટીનો પિંડો ક્યારે તૂટી જાય, કયા સમયે તૂટી જાય, કેવી રીતે તૂટી જાય એની કોઈ ગેરંટી નથી. આજના યુગમાં કોઈ ગેરંટી નથી. પહેલાંના યુગમાં તો એટલું હતું કે હાઈટ 70 વર્ષ કાઢશે. પહેલાં કે આવા ભયાનક એક્સિડન્ટો નહોતા. ક્યારે કોઈને જવલ્લે કોઈ રોગ થઈ જાય, કોઈ એવો લાગુ પડી જાય, કોઈ એવા ભયાનક રોગો પણ પહેલાં એવા નહોતા થઈ જતા. ક્યારેક પ્લેગ કે આવો થયો હોય, નહીં તો જે અત્યારના રોગો છે એવા કોઈ રોગોય નહોતા થતા માણસોને. શાંતિથી જીવતા હતા ગામડાની લાઈફ અને સરસ રીતે જીવતા હતા. તો એને તો કાંઈ કોઈક 50 60 70, અત્યારે તો કોઈની ગેરંટી નથી અપાવી કે 30 35 જતો રહે કેન્સર નીકળે, હાર્ટ એટેક આવી જાય, કેટલી પ્રકારના રોગો, ઉપરથી હાજો દેખાતો હોય અંદરથી હાવ માંદો હોય. આવું શરીર થોડાક સમયની અંદર આવડું મોટું કામ કરવા નીકળેલો જે છે, આપણે બધાએ કેવડું મોટું કામ કરવા નીકળેલા છીએ, કેવડું મોટું કામ. જેને ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી પામ્યા, જેને પર્વતભાઈ દાદા ખાચરના લાડુબાન જીવબા પામ્યા, એ કાર્ય કરવા માટે આપણે નીકળેલા, એ રસ્તે ચાલેલા, એ લોકો જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવાની વાતો કરીને, આપણા સંકલ્પને વિકલ્પની દુનિયામાં આપણે ત્યાં પહોંચવાની દ્રષ્ટિકોણ રાખવાવાળા ભૂલી કેમ જઈએ છે? જડ ભરત કરતા લાખમાં ભાગનું અનુસંધાન આપણને આપણે ક્યાં જવા નીકળ્યા છે એ પણ ભૂલાઈ જાય છે. હું એનો અર્થ એવો નથી કહેતો કે બધા ભૂલી જ જતા હોય, હું એવું નથી કહેતો કે બધા યાદ જ રાખતા હોય, પણ આપણને જેટલો ટાઈમ ભૂલાઈ જાય છે એટલી તો આપણી કસર છે છે ને છે. જો આપણને આપણા લક્ષ્ય ઉપર નજર પહોંચી જાય ને તો હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જાય. શું કોઈ પણ આપણું લક્ષ્ય જ જ્યારે આ થઈ ગયું છે ત્યારે આપણી પાસે કોઈ પ્રશ્ન આવ્યો, કંઈક આપણું અપમાન થયું, ક્યાંક આપણી સંપત્તિ આવી, ક્યાંક સંપત્તિ જતી રહી, ક્યાંક સત્તા આવી સત્તા જતી રહી, ક્યાંક આપણને કોઈ પ્રકારનો સત્કાર મળ્યો અને ક્યારેક ન પણ મળ્યો, છતાં પણ લક્ષ્ય બાજુ નજર છે એને એમ લાગે કે મારું શું સુધરી ગયું અને મારું શું બગડી ગયું, કંઈક બગડ્યું, મારું શું બગડ્યું અને સુધરી ગયું તો મારું શું સુધરી ગયું. આ જ્ઞાનીનું લક્ષણ છે. કરવું ઘટે દેહે કરીને વ્યવહાર બધો કરે, પરંતુ એનો હર્ષ અને શોક ક્યારેય પણ ન પામે આવી સ્થિતિ આપણે મનન કરીને, આ બધું જ અભ્યાસથી થાય છે. શાસ્ત્રોમાં લખેલી વાતો બધી જ કોઈ ખોટી નથી અને એ વાતને સિદ્ધ કરવા માટે કોઈ અશક્ત છે એવું પણ નથી. જેટલું અનુસંધાન રાખીને જે બાબતની મહેનત અને મોટાની કૃપા આપણી ઉપર ભળે છે એ વાત આપણને સહેજે સહેજે સિદ્ધ થતી જાય છે, થાય જ. મહારાજે પ્રથમના 20મા વચનામૃતમાં કીધું, કેદી દાખલો કર્યો ન થયો. દાખલો કેદી કર્યો? દાખલો જ આપણે નથી કર્યો, એ બાજુનો વિચાર જ નથી કર્યો. થોડીક વાર કલાક અનુસંધાન રહ્યું પછી ન રહ્યું એનું કામ નથી, પણ જેનો દાખલો સતત છે એવા સંતો ભક્તોમાં દેખાય છે. જેનો દાખલો સતત છે એના જીવનની અંદર દેખાય છે, દર્શન પણ થાય છે, આપણને અનુભવાય છે. એની ઉપર કેટલી પ્રકારની હર્ષ શોકની નદીઓ વહી જતી હોય એને કાંઈ થતું નથી. એ પોતાના અલમસ્ત થકો, ગોપાળન સ્વામીની વાતમાં સ્વામીએ કીધું, અલમસ્ત થકો ભગવાનને ભજ્યા કરે પણ કોઈ વાતમાં લેવાય નહીં, એને ભગવાનનો એકાંતિક ભક્ત કહીએ, અલમસ્ત હોય. એ સમયે જ્યારે ભરતજીને નથી હર્ષ નથી શોક, ત્યાં બેઠા છે ત્યાં ઇક્ષુમતી નદીના કિનારા ઉપર, જ્યારે ભરતજી ત્યાં બેઠા, ત્યાં આગળ સિંધુ સૌવીર દેશનો એક રાજા રહુગન, એ કપિલ મુનિના આશ્રમની અંદર, કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે, સત્સંગ માટે સિવિકામાં બેસી અને ત્યાં આગળ જઈ રહ્યો હતો. ને એ સમયે એ સિવિકામાં બેઠેલો છે, ચાર ભોઈઓએ એના ચાર બાજુથી એને ઉપાડેલા છે, એ ભોઈનો એક સરદાર છે. હવે એની અંદર એક ભોઈ હતો જે પેલો ભાર ખેંચવાવાળો, એ બીમાર પડ્યો, એ બીમાર પડ્યો. સિબિકાનો ઉડારથી વાટમાં પડ્યો માંદો, આવી તેની ખોટ,
જાલે જળ ભરત જોડિયા લીધા તે ગળી દડી દોટ. એક જણો માંદો પડ્યો, હવે સિબિકાનો એક પાયો ઉપાડે કોણ? એ ઉપાડ્યા વિના રાજાને જવાય કેમ? એટલે ઇક્ષુમતી નદીના કિનારા ઉપર એની પાલખી નીચે મૂકી દીધી અને રાજાને કીધું, અમે પેલો સરદાર કહે છે હું એક ભોઈને ખોડી લાવું. એની અંદર એ જ્યારે એક ભાર વહન કરવાવાળા ભોઈને ખોડવા માટે નીકળ્યા ત્યાં આગળ રુષ્ટ પુષ્ટ શરીરવાળા જળભરતને જોયા, પકડી લીધા અને જળભરતને કહે છે, ક્યાં જાય છે, ચાલ અમારી સાથે, રાજાની પાલખી ઉપાડ. જળભરતજી મનમાં વિચારે છે, પૂર્વ જન્મમાં અનેક વખત હું પાલખીમાં બેઠો છું, એને તો બધું જ જ્ઞાન છે. આજે પાલખી ઉપાડવાનો પ્રસંગ આવ્યો, જેવી ભગવાનની ઈચ્છા. લો, એને પાલખી ઉપાડતા એમ ના થયું, આપણે તો કદાચ જો પૂર્વજન્મનું જ્ઞાન રહી ગયું એને ભરત રાજા હોઈએ ને તો આ જન્મમાં પાવર ના ઉતરે હજુ. આ જન્મે ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હોય ને તો એ પાવર ઉતરે નહીં કે હું કોણ છું. ભરત રાજા, હજુ રાજા ભરત તરીકે ગણાઈએ, ગણાને પાવર ઉતરે જ નહીં. ગામનો સરપંચ એકવાર થયો હોય, સમજાય, એક જ વાર સરપંચ થયો હોય, 5 વર્ષ એનું ગામમાં હાલ્યું હોય, પછી ફરી સરપંચ થયો જ ના હોય, પણ એ સરપંચ થયો એનો પાવર આખી જિંદગી. આ ગામનો સરપંચ હું, પેલું બોર્ડ દેખાય છે આપણે કરેલું, હા ભાઈ, તો તમને સરપંચ શું કરવા બનાવ્યો હતા, એ કરવા તો કર્યા હતા. એક વખત જીવ જે સત્તાને, માન સન્માનને, સંપત્તિને, આદિકને ભોગવે છે, જેટલી આ બંધનની હાંકડોને ભોગવે છે, એનો કેફ એવો ઊંધો ચડે ને તે મરતા સુધી એનો જ કેફ રહે કે હું આ છું, હું આ છું, મેં આ કર્યું, મારાથી જ થાય, આ બધા જ બંધનોનું કારણ છે. ક્યાં ભગવાનનું કરતાપણું, ક્યાં ભગવાને કર્યું, ભગવાનથી થયું, ભગવાનનું છે આ બધું, ક્યાં રહ્યું? એવું હોય તો કોઈ પણ પ્રકારના હર્ષોકને જીવ પામે જ નહીં. જેટલી આપણી એ સાધનામાં ખામી છે એટલું જ આપણને હર્ષ અને શોક થાય છે. પોતાના હર્ષ અને શોક, પોતાના ઉદ્વેગ અને પોતાના દુઃખનું કારણ પોતાની અણસમજણ છે. પોતાને જે સુખ મળે છે, પોતાને જે આનંદ વર્તે છે, એની અંદર વધુ પડતો સિંહ ફાળો પોતાની સમજણનો છે. પોતાને ઉદ્વેગ અને હર્ષ શોકનું કારણ પોતાની અણસમજણ છે. અણસમજણ હંમેશા દુઃખ અને ઉદ્વેગ જ આપે, સમજણ હંમેશા સુખ અને આનંદ જ આપે. માટે સમજણને કેળવીએ, જીવનમાં આપણે સમજણને કેળવીએ. જેટલી સમજણ આવે, જેટલી સમજણ આવે, જેટલું એમાં ઊંડા જવાય, ઊંડા જઈએ, તું જ કરતા જઈએ, બધું હશે, થાય. આ લોક જ આવો છે, હોય, વસ્તી વચ્ચે રહીએ, લોક વચ્ચે રહીએ ત્યાં થાય. કદાચ કોક બોલી જાય, હશે, બોલી જાય. કોક કદાચ અપમાન કરી જાય, હશે, આ લોક જ એવો છે, એમાં હું, એમાં હું, એમાં તો થાય, આ લોકમાં થાય એવું. વસ્તી વચ્ચે રહીએ એટલે થાય, 5-10 માણસ વચ્ચે ભેગા રહેતા હોય એટલે થાય, હશે હશે. આમ કરીને જો હાલ્યા જઈએ, આમ કરીને હાલ્યા જઈએ, ટુંડે ટુંડે મતીર બિનના ભાઈ, એક એક મગજે બધા વિચાર જુદા હોય, હોય હોય, એવું જ હોય. આ લોક આમ જ હાલતો આવ્યો છે, એમાં હું, આપણે બહુ દુઃખ સુખ કરવા જેવું છે. આમ વિચારીને, આમ વિચારીને, કેવળ પોતાના શ્વાસને કિંમતી સમજીને, શ્વાસ દ્વારા પરમાત્માને જપવાના, પરમાત્માને યાદ કરવાના, પરમાત્માને પ્રાપ્ત કરવાના આ લક્ષમાં જે મંડ્યો રહે, એના જેવો શ્રેષ્ઠ વિચાર, એના જેવો શ્રેષ્ઠ ધનપતિ, એના જેવી તમામ સંપત્તિનો આસામી આ પૃથ્વી પર કોઈ નથી, આ બ્રહ્માંડમાં કોઈ નથી. અને આ વિચારની અંદર આપણે આ જન્મે, લાખ જન્મે, કરોડ જન્મે બ્રહ્માની પદવી પામીએ કે આ બ્રહ્માંડની અંદર કોઈ મોટામાં મોટા પદને પામીએ, મોટામાં મોટી સંપત્તિને પામીએ, કુબેર જેવા ભંડારી થઈએ, તો પણ આ વિચારને પામ્યા વિના કોઈ સુખીઓ થયો નથી, કોઈ સુખીઓ છે નહીં, અને કોઈ સુખીઓ થશે નહીં. ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ સુખ હોય એવી કોઈ મોટાની કલમ જ નથી, કલમ જ નથી. અને દુઃખ તો એટલે જ છે કે ભગવાન સિવાય બીજે સુખ લેવા જઈએ છે એટલે જ દુઃખ છે. કોઈ પણ જગ્યાએ સુખ લેવા જઈએ તો દુઃખ જ છે. ભગવાન સિવાય બીજે સુખ લેવા જઈએ, સંપત્તિ તો ભગવાન સિવાયની બીજી મેળવવા જઈએ એટલે જ દુઃખ આવે છે, એટલે દુઃખ આવે છે.
કોઈ પાસેથી કંઈક મેળવવું છે તો એની પાસે ભગવાન સિવાયનું બીજું લેવા જઈએ એટલે દુઃખ આવે છે. ભગવાન સિવાયનું બીજું મારે એની પાસેથી જોતું જ નથી તો દુઃખ આવે? કોઈથી દુઃખ ના આવે. ભગવાન સિવાયનું આપણે કોઈ પાસેથી કાંઈ ઈચ્છીએ છીએ ત્યારે પણ દુઃખ આવે છે. ભગવાન સિવાયની કોઈ અપેક્ષા, અપેક્ષા પણ ભગવાનની રાખીએ, બીજા પાસેથી અપેક્ષા ભગવાનની રાખીએ. ભગવાનની અપેક્ષા એટલે એનો રાજીપો, ભગવાન એના થકી ભગવાન મળે, મને મારું લક્ષ તો મારા જ છે, કંઈ પણ રીતે મળે, જેમ રાજી થાય એમ. કોઈ છેતરીને રાજી થાય, ભાઈ છેતરીને રાજી થાય જા, કેમ? મારે તો ભગવાન મેળવવા છે. તું 36, મને કેટલા દી 36, પછી 50 વર્ષ છેતરી લે જા, પણ મારે જ ભગવાન મેળવવા છે. લક્ષણ આ છે, લક્ષ આ છે. આમાં જે મંડ્યો રે એનું કામ થઈ જાય. સિબિકાનો એક પાયો જળ ભરતને પકડાવવા માટે ઉપાડ્યો છે. જળ ભરતને હાલ, જળ ભરત કે કાંઈ નહીં, જન્મો જન્મ પાલખીમાં બહુ બેઠો છું, હાલો તમારી પાલખી ઉપાડો. અને પછી ભરતજી પાલખી ઉપાડીને ચાલ્યા ત્યારે જળ ભરત શું કરે છે? જળ ભરત જાળવે જીવ જંતુ, કીડી મકોડી ન કચરાય, દિયે તલપતે દેખીને તે થડ કરાય ન ખમાય. જળ ભરતને તો એમ છે મારે હવે કોઈ જીવહિંસા થવા નથી દેવી, મારણ કે જીવહિંસા જો મારાથી થશે તો ફરીથી પાછા એક કર્મના ફળ રૂપે મારે ફરી જન્મ ધરવો પડે, મારાથી એક કીડી જેવો જીવ પણ ન દુખાવો જોઈએ, કીડી જેવો જીવ પણ ન મરવો જોઈએ. રસ્તાની અંદર કીડીઓ દેખાય, મકોડા દેખાય, કાંઈ પણ જીવજંતુ દેખાય એટલે જળ ભરત શું કરે? ઠેકડો લે, કૂદકો મારે. હવે અહીંયા આગળ ખભા ઉપર પેલી પાલખી હોય અને કૂદકો મારે એટલે આખું બેલેન્સ ગુમાવે, એટલે ઓલા ત્રણ છે એ ત્રણને આમ આમ થોડું હલાવવું પડે આની ભેગા, નહીં તો રાજા હેઠો જાય. એટલે વારે વારે જળ ભરત આવું કરવા લાગ્યા અને રાજા અંદર પછી બરાબર અકડાનો રહુગણ. ત્યારે ભૂપ કહે છે ભોઈને, આવી કરો છોડાઈ કેમ? ત્યારે ભોઈ કહે ભૂપાડને, આ નવો કરે છે એમ. પેલા ભોઈને રહુગન રાજા કે હમણાં ઉતરી શેઠો તો તમને બતાવી દઈશ, તમને ખબર છે હું કોણ છું, કેમ આવું આવડાઈ કરો છો? ત્યારે પેલા ભોઈ કે છે ભાઈ, રાજાને કે છે, રાજન અમે તો કંઈ કરતા નથી, પણ આ નવો જે છે ને જાડો રૃષ્ટપુષ્ટ અને બહુ મજબૂત જે દેખાતો હતો ને એને આપણે જોઈને એ હરખો હાલતો જ નથી. અને ત્યારે રાજા છે ને એ રાજાએ કીધું, પહેલાં તો છે ને એને થોડુંક કટાક્ષમાં કીધું કે ભાઈ બહુ દુઃખની વાત છે કે તું બહુ થાકી ગયો એવું લાગે છે, અને તું ક્યારનો આ પાલખી ઉપાડીને ચાલે છે એટલે થાકી જ ગયો હોય ને. કટાક્ષમાં કીધું, ખરેખર પાલખી એને હજુ હમણાં જ ઉપાડી છે, અને તારું શરીર પણ બહુ પાતળું છે એટલે તને થાક તો લાગે જ ને. આવી રીતે રાજાએ થોડુંક કટાક્ષની અંદર વાત કરી ત્યારે એની ઉપર મેનું માર્યું છે રાજાએ જળ ભરત ઉપર, પણ મેનાની અસર પણ, રહુગન રાજાના મેનાની અસર જળ ભરતને થઈ નથી, કટાક્ષની અસર જળ ભરતને થઈ નથી. આપણા આત્માનો વિચારો તો, આપણે ભગવાનના માર્ગે ચાલેલા બધાય છીએ, કોઈ કટાક્ષ કરે ને સહેજ કટાક્ષ, ત્યાં તો આપણે કટાર કાઢી દઈએ, કટાર કાઢી દઈએ. સહેજ કટાક્ષ કરે ત્યાં શું કરીએ? કટાર કાઢી દઈએ. બોલો, આપણે ભગવાનના માર્ગે ચાલેલા કહેવાઈએ, આપણે ભગવાનને મેળવવા નીકળેલા કહેવાઈએ. સત્સંગમાં જે બધાએ આપણે આવ્યા, તમે સત્સંગી અને અમે બધાએ આપણે છીએ, એ ભગવાનના માર્ગે ચાલેલા છીએ. આપણને અસર કેટલી થાય છે થોડુંક તો આપણે આપણું પોતાનું એનાલિસિસ કરીએ, એનાલિસિસ કરીએ. ભલે આપણે એવા થઈ નથી ગયા, પણ આપણને પોતાને ભાન તો એટલું પડે કે આપણે આવા છીએ, હજુ આટલો કાચા છીએ, આ જગ્યાએ પાકા થવાનું છે. કેટલી અસર થઈ જાય. અરે એક ખાલી આપણે કંઈક વિચાર્યું હોય ને કંઈક થોડું ઘણું થાય તો તરત આપણને એની અસર કેટલી કેટલી અસર. 5, 10, 15 દિવસ, મહિનો, 2 મહિના, કલાકો, વર્ષો સુધી એની ઘૂમરી ના ઉતરે, હજુ આપણને ઘૂમરી જ ના ઉતરે. એ તો આપણું કેટલું મોટું અજ્ઞાન,
કોઈ 5 વર્ષ પહેલાં કટાક્ષ કર્યો, હજુ આપણને માઇન્ડમાં ગુમરી ચડી જાય છે, તેનો અર્થ તો એ છે કે આપણે હજુ ભગવાનના માર્ગને જોયો જ નથી. ભગવાનના માર્ગ બાજુ જવાની આપણી ખેવના જ નથી. પોપટ જેવું છે, કોકનું સાંભળીને બોલીએ છીએ, કોકનું સાંભળી સાંભળી અને વાતો કર્યા કરીએ છીએ, અને આપણે બધા એકાબીજારે વાતો કરીએ છીએ, પણ આપણને હજુ લક્ષ વાસ્તવિક નથી મળ્યું. જ્યારે હું આવી વાત કરું ત્યારે એવું ન સમજવું કે આખો સત્સંગ વાંજ્યો હોય, પરંતુ આપણા આત્માને જગાડવા માટે હશે ભગવાનના એવા ભક્તો છે જે લક્ષ બાંધીને બેઠા છે, એવા સંતો ભક્તો છે, સત્સંગ વાંજ્યો ના હોય, જેને રાત ને દિવસ પોતાના લક્ષનું અનુસંધાન છે એવા હોય જ, અને એવા હોય ને ત્યારે જ આ સત્સંગ ટક્યો હોય. એવા ના હોય એવું ના હોય, પણ જાજા ના હોય એ માર્ગ સુધી પહોંચવાનું ઘણા બધાને હોય. જળભરત જે છે એને કેવી ખેવના, કટાક્ષ કર્યો રહુગન રાજાએ, કોઈ અસર નહીં. એને કહ્યું મારું પારું છે જ નહીં, એ ભલે ને મને કહેતો કે તારું રૃષ્ટપુષ્ટ શરીર છે, તું બહુ પાતળો છો ને જાડો છો. આપણને શું લાગે, આપણે જાડા હોઈએ અને કોઈ આપણને એમ કે બહુ પાતળા તમે તો, હા ખોટું લાગી જાય. કેવું લાગી જાય, કેમ ખોટું લાગે, હું કેવો છું, જાડો છું. પણ ખરેખર આપણે કોણ છે, નથી જાડા નથી પાતળા, નથી બુદ્ધિવાળા નથી મૂરખ, પણ કોઈ કે હારા મૂરખ છો, તરત જ મોગરો આપણો મરડાઈ જાય. કેમ, કારણ કે આપણે દેહાત્મ ભાવ સહિત જીવવાવાળા છીએ. આપણને કોઈ કે હાવ ભિખારી છો, ભિખારી હાવ ભિખારી છો તું તો, તરત જ આપણને ખોટું લાગી જાય છે. કારણ કે આપણે નથી ભિખારી નથી રાજા, પણ એનું અનુસંધાન આપણી પાસે નથી, જળભરતજી પાસે છે. કોઈ અસર નહીં, મસ્તીમાં હાલ્યા જાય છે, મસ્તીમાં. આ કથાઓ એટલે જ લખાણી કે આપણી સ્થિતિ કેળવાય. સારું, આવો વિચાર જો રહે ને તો બીજું તો ઠીક છે, જળભરત જેવી સ્થિતિ, પણ આ લોકના વ્યવહારોમાં અને આ લોકનું નાનું મોટું હોય ને તો બહુ મજા આવે, તરી જવાય, વાંધો ના આવે. આ લોકમાં આપણે ક્યાં જળભરત જેવું, આપણે ક્યાં ભરત જેવું રાજ આખી પૃથ્વીનું આવવાનું છે, કહીને સંકલ્પે થાય છે કે આખી પૃથ્વીનું ચક્રવર્તી રાજ આવવાનું છે, ક્યાંય નથી આવવાનું. ક્યારે આપણે ક્યાં બહુ મોટા કોઈ મિનિસ્ટર બની જવાના છે, કહો, બે ભાઈ બેની પૃથ્વીમાં આપણને 50 જણા ઓળખી એવી આપણી પ્રતિભા હોય, શું આપણે આમાંથી બીજું મોટું કરવાના છે. પણ કરવાનું કામ તો આ છે, જળ ભરત જેવું આપણે શીખવાનું છે. તમે પ્રયત્ન તો કરજો, તમારા પરિવારની અંદર તમે રહો છો, તમારે ક્યારેક થોડી ઘણી બોલાચાલી કંઈક થઈ, કોઈ સંબંધીનું થયું, કોઈ મિત્ર સાથે થયું, કંઈ પણ થયું, ત્યારે આટલો વિચાર કરો, જળ ભરત રાજા હતા તોય આવું વિચારી લીધું, ઓહો એમણે આવી સમજણ રાખી, હાલો ને હવે થયા કરે, આમાં આપણે શું લાગી ગયું છે. કોઈ આપણને ગધેડો કીધો, ગુનાધ્યાન સ્વામી કે કોઈ કે તું ગધેડા જેવો છો, તો ગધેડો થઈ જાય કોઈ 4 પગવાળો, પણ વાસ્તવિક કે હું ગધેડો દેખાઉં છું એમ કરીને લડવા બેસે તો વાસ્તવિક શું થઈ ગયું, એ થઈ જ ગયો, હું ગધેડો દેખાઉં છું એવું પૂછ્યું ત્યાં જ થઈ ગયો, પણ એને કીધું કે તું ગધેડા જેવો છે, હશે એમને એવું દેખાનું. કોઈને નહીં પેલી આંખની અંદર કમળો થાય તો કેવું દેખાય, પીળું દેખાય, એમ એની આંખમાં ગધેડું બેસી ગયું હોય તો સવાલ નથી, એને 4 પગને પૂછડું દેખાય, એમાં ખોટું શું છે, એને જેવું દેખાયું એવું કીધું. આવી સમજણ ટાઈમે રાખવી અઘરી છે, અત્યારે તો વાત કરતા તો રે, અત્યારે આપણને કોણ કહેવા આવ્યું છે, પણ એ સમયે રહેવું એ કામ છે. અને સમયે ક્યારે રહે, જેનું મનન કર્યું હોય ત્યારે સમયે અનુસંધાન રે, નહીં તો ના રે. જળ ભરતને કોઈ અસર જ નથી. પછી તો રહુગન રાજા છે ને તોય પેલો કૂદ્યા કરે, જળ ભરત તોય કૂદકા મારે, એટલે રહુગન રાજાને એટલો બધો ક્રોધ આવ્યો કે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, મને લાગે છે તું પ્રમાદી છે અને તું તો દંડને યોગ્ય છે, તું તારી જાતને પંડિત અને પોતાની જાતને આ રહુગન પંડિત સમજતો હતો, કારણ કે રાજા હતો, સત્તાવાળો હંમેશા પોતાને મહાન બુદ્ધિવાળો જ સમજે, જે સત્તાવાળો હોય એને એવું જ લાગે હું જે કરું છું એ બરાબર છે, જે બોલું છું એ બરાબર છે, જેમ વર્તું છું એમ બરાબર છે, હું જે કરાવું એ બરાબર જ હોય, આવો એક રોગ હોય. જ્યારે મોટું પદ હોય, જ્યારે મોટી સત્તા આપણા હાથમાં આવે ત્યારે આ પ્રકારના રોગ લાગુ પડે. તમે તમારા ઘરની અંદર તમે જ રૂપિયા કમાવો છો, તમે જ જાજુ કરો છો, તમારું જ ઘરમાં હાલે છે, એવા જ્યારે બનો
ત્યારે હંમેશા યાદ રાખવું કે એમાં ભૂલ થવાના ચાન્સીસ બહુ છે. કારણ કે એવું જ લાગે હું જે કરું છું એ સાચું, હું બોલું એ સાચું, હું વર્તું એ સાચું, એમ જ લાગે. સત્તાનું એક રિએક્શન છે. રાજાને એમ જ લાગ્યું હું જે બોલું છું બરાબર છે અને કીધું કે જો સાંભળ, હું રાજા છું, તું તો ભાર ખેંચવાવાળો એક ભોય છો, સુધરી જા, નહીં તો હમણાં હેઠો ઉતરીશ, ચાબું કે તને મારીશ. અને જ્યારે આ બધા એવા બધા કડવા વચનો જડ ભરતને રહુગન રાજા કહેવા લાગ્યા ત્યારે ત્યારે નવા પ્રત્યેકહે નરપતિ અતિ વસમાલાવી વચન, ત્યારે જડ ભરત બોલિયા સુન વચન કહો રાજન. જડ ભરત તો સાંભળી જ રહ્યા હતા, ભગવાનના ચિંતવનમાં મસ્ત હતા, પણ જડ ભરતને એટલી દયા આવી કે આ રાજા કપિલ ઋષિના આશ્રમમાં જ્ઞાન મેળવવા, સત્સંગ કરવા માટે અવારનવાર જાય છે, ત્યારે આજે રસ્તાની અંદર જ મારે એને જ્ઞાન આપવું જોઈએ, છે તો મુમુક્ષુ. મુમુક્ષુ હોય તો જ ઋષિમુનિઓના આશ્રમમાં જાય ને રાજા. પણ ભૂલો પડેલો છે, થોડો અહમને વશ થયો છે, થોડો અહમનો દારૂનો નશો ચડી ગયો છે. રહ્યો જડ ભરતને થયું આવે હદ થાય છે, હાલો આવે થોડુંક કહી દઉં. એટલે જડ ભરતે કીધું, અવડાઈ જે મારા અંગની તે કહો હું સર્વે તુજને, તે જે જે કહ્યું તારી જીભથી તેનું નથી દુઃખ કાંઈ મુજને. જડ ભરત કહે છે રાજા, તે આટલા ક્રોધાયમાન થઈને જે જે મને તે આક્ષેપો કર્યા, તે મને જેવા જેવા હું દુષ્ટ છું, બુદ્ધિ વિનાનો છું, મૂરખ છું, આદિ જે જે તે મને કીધું એ બધું હું એક્સેપ્ટ કરું છું. મારા અંગણી અવડાય હું તને સામેથી કહું છું, હું તને સામેથી કહું છું, તારે મને કહેવાનું, હું તને સામેથી કહું છું. અને પછી કહે છે, તે જે મને કીધું ને એનું મને બિલકુલ દુઃખ નથી. તે કહ્યું જોઈ આ તનને, તે કોને જોઈને કહ્યું છે? આ શરીરને. તે જોયું આ કહ્યું આ તનને, તે નથી આત્મામાં એક, દેહ દર્શી તો એમ જ દેખે જેને નથી અંતરે વિવેક. તે જે કહ્યું ને તો શરીરને કીધું છે, તું દેહદર્શી છો એટલે તને શરીર જ દેખાય, તને આત્મા ન દેખાય રાજન, પણ હું તો આત્માના ભાવની અંદર પરમાત્માની અંદર મસ્ત રહેવાવાળો એક જોગી છું. આ જગતની અંદર મારે બંધનને પામવું નથી, કોઈ બંધનને હું ઈચ્છતો નથી. રહુગણ રાજા તું એમ કહે છે, તું રાજા છો, હું સેવક છું, તું સ્વામી છો, હું તારો દાસ છું, પણ રાજા આ બધાય સંસારના વ્યવહારિક શબ્દો છે. આ સંસારના વ્યવહાર માટે રાજા અને પ્રજા છે, સ્વામી અને સેવક છે. થોડુંક રાજા તું ઊંડો ઉતરીને વિચાર, તારા શરીરની રાખ થાય, તને કોઈ બાળે તારા શરીરની રાખ થાય, મારા શરીરની રાખ થાય, અને બંનેના શરીરની રાખ લઈને આ દુનિયામાં ઊભો રહે તો તારી કે મારી રાખ ઓળખાય ખરી? જે માટીનો પિંડો તૂટી જાય એવો છે, જે શરીર ક્ષણભંગુર છે, એ શરીરનું તને આટલું બધું વજન, તું રાજા થયો છે એનું તને આટલું બધું અભિમાન. રહુગણ એક દિવસ આ ભરત છે ને, આ જડ ભરત તારી સામે દેખાય છે ને, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા હતો, હરનાનો જન્મ લઈને આ બ્રાહ્મણ કુળમાં ત્રીજો જન્મ લીધો છે જડ ભરત તરીકે, અને હવે મારે આ દેહમાંથી છૂટવું છે, ભગવાનને પામવું છે, એટલે આમ હાલું છું. જડ ભરતે આખી ઘણી બધી વાતો કરી છે, શ્રીમદ ભાગવતમાં બહુ વિસ્તારથી છે, એ 5-7 અધ્યાય વાંચવા જેવા છે. શ્રીમદ ભાગવતની અંદર જડ ભરતનું આખ્યાન વાંચવા જેવું છે, સમજણવાળું છે, ઘણી મોટી સમજણ આપી દે એવું આખ્યાન છે. પ્રહલાદનું આખ્યાન જબરજસ્ત સમજણ આપે એવું છે. ભગવાન અવધૂતનું આખ્યાન કહે છે, એ પણ બહુ સુંદર આખ્યાન છે. ભગવાનનો ભક્ત કેવા હોય, ભગવાનની અંદર ભક્તિવાળા કેવા હોય, એ બધા આખ્યાનો ખૂબ સુંદર છે. રાજા જનક અને સુખદેવજી, જનક રાજાનું આખ્યાન એ પણ સુંદર છે. એવા ચરિત્રો વાંચી વાંચીને આપણા જીવને આપણે ભગવાન તરફનો ઢાળો ઢળે એવો કરવો જોઈએ. ઢળેલો છે પણ વિશેષ ઢળે. તું તો દેહદર્શી છો, તું જે દેહને જોવે છે, દેહ તો બળી જાય એવો છે, રાખ થઈ જાય એવો છે, ઘણો મોટો ઉપદેશ આપ્યો
રહુગણ રાજાને, જ્યાં સુધી મહાપુરુષોની ચરણરથથી બુદ્ધિ પાવન થતી નથી ત્યાં સુધી એ બુદ્ધિ ભગવાનને વરવા યોગ્ય થતી નથી. રહુગણ, મોટા પુરુષોના સત્સંગ વિના ક્યારેય પણ ભગવત પ્રાપ્તિ થતી નથી. અખંડ મોટા પુરુષોની સભાની વચ્ચે રહેવું જોઈએ, સંત સભાની વચ્ચે રહેવું જોઈએ, જેનાથી ત્યાં ભગવત વાર્તા થતી હોય, બુદ્ધિ વિશુદ્ધ રહે અને બુદ્ધિ ભગવાનને વર્ણીય થાય. રહુગણ રાજાને આવો મોટો ઉપદેશ આપ્યો ને ત્યારે રહુગણ રાજાને એમ થયું છે કે આ કાંઈ ભોય નથી, આ તો કપિલ ઋષિ પોતે જ આશ્રમમાં જતા મોર અહીંયા આગળ મને વચ્ચે જ રસ્તા વચ્ચે ઉપદેશ દેવા આવ્યા હોય. એને બધા બહુ ભાવ ભરતજીને વિશે થાય છે, તમે કપિલ ઋષિ છો, તમે કોઈ મોટા સિદ્ધ છો, તમે કોઈ મોટા મહાન મુક્ત છો, આ બધા ભાવ કરે છે. ત્યારે પૂછ્યું રાએ પીછાન પડી, લાગ્યા પાય પ્રણીપત કરી, ક્ષમા કરજો અપરાધ મારા એમ કહ્યું અતિ કરગરી. રહુગણ રાજા પછી માફી માગવા લાગ્યો, હે બ્રહ્મણ દેવ, તમે બહુ કોઈ મુક્ત બહુ મોટા કોઈ પુરુષ લાગો છો, મારાથી તમારો અપરાધ થયો છે, મને આજે પ્રતીતિ થાય છે, તમે સ્વયં કપિલ છો એવું મને તમારામાં દેખાય છે, મને માફ કરજો, ક્ષમા કરજો, અજ્ઞાની છું. એના જેવું થાય આપને ત્યારે પડે પૂરી પીછાન, ખરા ખોટાની ખબર ખરી નક્કી જણાય નિદાન. આવા જળભરત જેવું થાય ને, કોઈ કટાક્ષ કરે, કોઈ આપણા 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 બધું આપણી ઉપર જેટલું બધું આવે છે દેહને જોઈને જ આવે છે, દેહ માટે જ આવે છે, એની માટે જ આવે છે ને, જેટલું થાય છે એટલું. અને આપણને અત્યાર સુધી જેટલું ખોટું લાગ્યું છે, ખોટું લાગશે, ખોટું અત્યારે લાગી રહ્યું છે, જેટલું દુઃખ થાય છે, જેટલું થયું હતું, જેટલું થશે, એ બધું જ આપણા દેહાત્મ ભાવનું તો છે. આપણને લાગે છે બીજા તરફથી આવે, બીજા તરફથી નથી આવતું, આપણા દેહાત્મ ભાવનું અને આપણી અનસમજણનું બેનું જ દુઃખ અને ઉદ્વેગ આપણી પાસે છે, આપણી પાસે છે. જે કાંઈ સુખ જેવું જણાય છે એ પણ આપણા દેહાત્મ ભાવનું અનસમજણનું સુખ જેવું જણાય છે, અને જેટલો આનંદ જણાય છે એ આપણા આત્મભાવનો અને આપણા શુદ્ધ લક્ષ્ય તરફની વૃત્તિ જેટલો ટાઈમ રહે છે એટલો ટાઈમ આપણને આનંદ રહે છે. આપણને બધું જ થાય છે, આપણે મુમુક્ષુ છીએ ને, આનંદનો અનુભવ પણ છે, સુખનો પણ છે ને દુઃખનો પણ છે, ઉદ્વેગનો પણ છે, શોકનો પણ છે ને હર્ષનો પણ છે, બધો જ અનુભવ આપણને છે, કારણ કે મુમુક્ષુ છીએ. અખંડ આપણે કંઈ આમાં ના રહેતા હોય, ક્યારેક ભગવાન આપણને આનંદ પણ દેતા હોય ત્યારે આપણા વિચારો એ પ્રકારથી હોય, આપણી વૃત્તિ એવી છે એટલે આપણી પ્રવૃત્તિ એવી જ થાય. અને આપણી વૃત્તિ જ્યારે એવી ના હોય, વિક્ષિપ્ત હોય, અનસમજણવાળી હોય, ત્યારે પ્રવૃત્તિ એવી જ થાય, એવું થાય. નહીં તો ખીલેલા પુષ્પ જેવા લઈએ, કોઈ આપણને ગમે એટલા પાંચ શબ્દ કહી દે, ગમે એવું કરી દે, તોય આપણે પુષ્પ જેવા રહીએ ખીલેલા, કારણ કે આપણી વૃત્તિમાં ત્યારે ઓલું રહ્યું છે. પણ જ્યારે પાછા આપણા દેહાત્મ ભાવમાં વર્તીએ ત્યારે આપણે ને આપણે જોઈએ પણ કરમાઈ જઈએ, કારણ કે આપણે ત્યારે અણસમજનયુક્ત દેહાત્મ ભાવમાં છીએ. પણ જેનું મનન કરીએ એ સદાય આપણી ભેળું રહે ભગવાનની ને મોટાની કૃપાથી. માટે મનન નિધિધ્યાસ કરીએ તો સાક્ષાત્કાર થશે. એના જેવું થાય આપણે ત્યારે પડે પૂરી પીછાન, ત્યારે ખબર પડે આપણે કેવા ભગત છે. આવું કંઈક થાય તો ખબર પડે, કોઈ મારો મારો કરતો આવ્યો હોય ને તો સ્વામી કે એવું સુખ રે કે મારા સ્વામીનું કર્યું થાય છે, મારા મહારાજની મરજી વિના કાંઈ થવાનું નથી. ગોળી મારવા માટે ભગતને ઊભા રાખ્યા, હમણાં બે દી પહેલાં હરિજનો સાગરમાં આવ્યું હતું ને, ગોળી ભગતને મારવા, શામજી ભગતને ગોળી મારવાનું કર્યું તો ત્રણેવ ગોળી ફૂલની જેમ છાતી અડીને હેઠે પડી ગઈ. કોની ઈચ્છા હતી? ભગવાનની. અને વિંધવાનો હોય ને તો ગોળી બીજાને મારતો હોય તો આપણને વાગી જાય, ભગવાનને આપણને જ ગોળી મરાવી જતો, બોલો બીજાને વિંધતો હોય ને તો ગોળી આપણને વાગે, આવું થાય. ભગવાનની ઈચ્છા વિના કાંઈ થતું નથી. ભાદે વડ ભીંડો તળો વડ છે, સામુ વડથી વધે છે વસેક. ભાદરવાની અંદર ભીંડો બહુ વધે ને, ભીંડો બહુ વધે, કોની કોને સમાન વધે? વડ જેમ વધતો હોય ને એમ ભીંડો વધે. આપણને લાગે કે આમ થોડા સમયમાં તો આ વડ જેવો થઈ જશે, પણ ભીંડો કોઈ દી વડ થાય? સામુ વડથી વધે છે વસેક. વડ વાવ્યો હોય ને, ભીંડો વાવ્યો તો ભાદરવો મહિનો હોય તો ભીંડો વડથી મોટો લાગે કે આ તો કેટલોય ફાલે ફૂલશે. ખેતીવાડીના સાહેબને ખબર પડે દાદા હતો ભાદરવાના ભીંડાની, ભીંડો વાવ્યો ના હોય એને કેમ ખબર પડે?
ભાદરવામાં બહુ વધે ભીંડો. નિષ્કોળા આનંદ ન મૂલ્યાની, પણ ભીંડાનું બળ કેટલું અને ભીંડાનું મૂળ કેટલું ઊંડું, બસ. અને વડનું 1000 વર્ષ પછી કે આ ભાઈ આ કબીર વડ છે એમ કે ને, અને ભીંડા કેટલા આવી જાય કબીર વડની છે, 1000 વર્ષની અંદર છે ને લાખો ભીંડા આવીને જતા રહે. પણ જ્યારે ભીંડો મોટો થતો હોય ને ત્યારે તો લાગે કે વાહ વાહ જોરદાર. એમ સ્વામી એવું કહેવા માંગે છે કે આપણે બધા વાતો કરતા હોઈએ ને ત્યારે ભીંડા જેવા લાગીએ કે વાહ વાહ જો તો ખરા, પણ આત્મનિષ્ઠાના ભૂખા બોલાવી દીધા. વાતો સાંભળતા હોઈએ ને ત્યારે લાગે કે વાહ વાહ છેલ્લો જન્મ જ કરવા બધા બેઠા છે, બાકી કાંઈ કરવું નથી. આવું લાગે ભીંડા વધતા હોય ભાદરવામાં એમ. પણ પાછો શ્રાવણ આવે ત્યાં જાય. સ્વામી નિષ્કુળાનંદ સ્વામી છે ને બહુ સૂક્ષ્મ એનાલિસિસ આપણું કરાવે છે. મહિમાની વાત જુદી છે, આપણને ઉત્સાહ આપવા માટેની વાત જુદી છે, અને સદાય સંશોધન આપણા આત્માનું કરવું એ વાત નોખી છે. સ્વામી સંશોધનાત્મક ગ્રંથ લખેલા છે. સ્વામીએ સૂક્ષ્મ સંશોધન, ગોપાળન સ્વામીની વાતોમાં સૂક્ષ્મ સંશોધન પોતાના આત્માનું કરાવ્યું સ્વામીએ, એટલે હોય. બેય વસ્તુ સાચી છે, બેય વસ્તુ જરૂરી છે. ઉત્સાહ માટે ઓલું જરૂરી છે, સંશોધન માટે આ જરૂરી છે. નિષ્કુળા આનંદ ન મૂલ્યાની, અંતે ટકે નહીં ટેક. ભીંડો ગમે એટલો મોટો થવા મહેનત કરતો હોય પણ એના મૂળ ઊંડા નથી એટલે ટકે નહીં. એમ આપણી પાસે જો અણસમજણ હશે, આપણી પાસે સમજણનું ઊંડાણ નહીં હોય, આપણી પાસે વિચારનું ઊંડાણ નહીં હોય, તો કોઈ રીતે આ સત્સંગની અંદર આપણે જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્તિ સુધી પહોંચી નહીં શકીએ. સ્વામીનું આવો કહેવા પાછળનો તાત્પર્ય દેખાય છે. સ્વામીનો આ અહીંયા આગળ જે કરેલી ટકોર, એનાથી એક જ વસ્તુ છે કે આપણે જે વાતને કરીએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, શ્રવણ કરીએ છીએ, બધી વાતને આપણે મનન નિધિ ધ્યાસ ધારા ઠેક સાક્ષાત્કાર સુધી પહોંચાડીએ ત્યારે એનું સુખ થાય, એવું સ્વામી અહીંયા આગળ જરભરતજીના આખ્યાનથી કડવા 50 દરમિયાન આપણને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.